આજે વાત કરીશું ભાસના નાટકોમાં કેવો સમાજ, કેવું સમાજ જીવન, કેવા રીત રિવાજો પ્રતિબિંબિત થાય છે બધા નાટકોને લઈને. જોકે આપણે હજુ કર્ણભાર, ગુરુભંગ અને સ્વપ્નવાસવ દત્તમ આટલી જ વાત કરી છે. હજુ દૂત વાક્યમ, પંચરાત્ર એ બધા બાકી છે, સમય મળે ત્યારે એ કરીશું. પણ આ સમગ્ર લક્ષી ચર્ચા ભાસના નાટકોમાં પ્રતિબિંબિત થતું સમાજ જીવન. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કવિ કે નાટ્યકાર પોતાના યુગનો પ્રતિનિધિ હોય છે. પોતાના સમયના સમાજ જીવનને કવિ એક યા બીજા રૂપે મોટે ભાગે અભિવ્યક્ત કરતો જ હોય છે. મહાકવિ ભાસનો સમય ઈસવીસન પૂર્વે ત્રીજો અથવા ચોથો સૈકો ગણાય છે. આ જે ભાસનો સમય છે એ બુદ્ધના કાળ પછીનો સમય છે. આ સમયને મૌર્યકાલીન જે શાસન હતું, મૌર્યકાળ, એની નજીકનો સમય ગણી શકાય. તે વખતના ભારતના સમાજ જીવન અને જીવન વ્યવહાર ભાસની કૃતિઓમાં પ્રતિબિંબિત થયેલા જોવા મળે છે. સ્વપ્નવાસવ દત્તમમાં ભાસે તત્કાલીન આચાર વિચાર, લગ્ન વ્યવસ્થા, ધર્મ સંપ્રદાયો અને રાજ વ્યવસ્થાનો આપણને ખ્યાલ મળે એ પ્રકારનું નિરૂપણ કર્યું છે. ભાસના સમયમાં હિન્દુ સમાજ ચાર વર્ણોમાં વહેંચાયેલો હતો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ ચારેય વર્ણોમાં બ્રાહ્મણ વર્ણનું મહત્વ સૌથી વધારે હતું. પંચરાત્ર જે એનું નાટક છે એની અંદર ભીષ્મ દ્રોણનો ઉલ્લેખ માનાર્હ બ્રાહ્મણ તરીકે કરે છે. બ્રાહ્મણો ક્ષત્રિયોના ગુરુ ગણાતા, તેમની ગરીબાઈ સમાજ માટે કલંકરૂપ હતી. ધાર્મિક કાર્યો એ બ્રાહ્મણોનું ક્ષેત્ર ગણાતું. બ્રાહ્મણ વધ કોઈ પણ સંજોગોમાં અસ્વીકાર્ય હતો. ક્ષત્રિયોનું મુખ્ય કાર્ય પ્રજાના સંરક્ષણનું હતું. ગૌરવયુક્ત ક્ષત્રિયો જ મોટા ભાગે રાજા થતા. યુદ્ધ અને શસ્ત્ર કૌશલ્યમાં એમનો પરાક્રમ શોભા આપતો. તેઓ યજ્ઞ કરતા. એ પ્રસંગે બ્રાહ્મણો અને યાચકોને ક્ષત્રિયો દાન આપતા. વૈશ્યો વ્યાપારમાં પરદેશ સુધી સફર કરતા એવો ઉલ્લેખ ભાસના ચારુદત્તમાં છે. ગોપાલન, પશુ સંવર્ધન પણ એમનું કાર્ય ગણાતું. પંચરાત્ર નાટકમાં એવો ઉલ્લેખ છે. શુદ્રોનો ઉલ્લેખ પ્રતિમા નાટકમાં છે. ધાર્મિક ક્રિયાઓમાં એમને સ્થાન નહોતું મળતું. વેદ અધ્યયનનો એમને અધિકાર નહોતો. ચાંડાલોને શુદ્રો કરતાં પણ હલકા ગણવામાં આવતા અને એ નગરની બહાર વસતા. તો આ વર્ણ વ્યવસ્થા જે ભાસના સમયમાં હશે એ વ્યવસ્થામાં કેટલો ફરક આજે પડ્યો છે એવું જાતને પૂછવું જરા. ભાસના સમયમાં જેમ વર્ણ ચાર હતા વ્યવસ્થા, એમ ચાર આશ્રમોની વ્યવસ્થા હતી. બ્રહ્મચર્યાશ્રમમાં વિદ્યાર્થી વેદના અભ્યાસને માટે ક્ષત્રિય ગુરુને ત્યાં જતો. ગુરુ વિદ્યાર્થીના શારીરિક, બૌદ્ધિક અને નૈતિક વિકાસમાં મહત્વનો ફાળો આપતા. શિષ્યો ગુરુના આશ્રમમાં શારીરિક શ્રમના કાર્યો પણ કરતા. કર્ણભાર એકાંકીમાં કર્ણ પોતાના ગુરુ પરશુરામ સાથે ફૂલ, ફળ, સમિધ અને પુષ્પો લેવા માટે જંગલમાં ગયો એવો ઉલ્લેખ છે. ગુરુ માટે શિષ્યોને અતિ આદર રહેતો. પંચરાત્ર નાટકમાં દુર્યોધન ગુરુની પ્રસન્નતા માટે રાજ્યનો અર્ધો ભાગ આપી દે છે. સ્વપ્નવાસવ દત્તમમાં બ્રહ્મચારી વિદ્યાર્થીનો ઉલ્લેખ છે. તે પણ લાવણકમાં વેદ અધ્યયન માટે ગયેલો.
ગૃહસ્થાશ્રમના ચિત્રો ભાસે પ્રતિજ્ઞા યોગંધરાયણ અને સ્વપ્ન વાસવ દત્તમ બંને નાટકમાં આપ્યા છે. પુત્રી વાસવ દત્તા યુવાન થતાં પ્રદ્યોત મહાસેન ચિંતાતુર બને છે. પોતાની રાણી અંગારવતી સાથે એ પુત્રીના વિવાહનો પ્રશ્ન ચર્ચે છે. પુત્રીને પરણાવવાની ફરજમાં મુકાયેલા માતા પિતાનું મનોમંથન ભાસ પ્રતિજ્ઞા યોગંધરાયણ નાટકમાં આલેખે છે. સ્વપ્ન વાસવ દત્તમમાં વત્સરાજ ઉદયનના ગ્રહ સંસારમાં રાજકીય કારણોસર લાગેલી આગ, પદ્માવતી સાથેનો તેનો વિવાહ અને વાસવ દત્તાના પુનર્મિલનની સંભાવના વગેરે ચિત્રો ગૃહસ્થાશ્રમના જ છે. ભાસના જમાનામાં વાન પ્રસ્થાશ્રમમાં લોકો આશ્રમમાં જઈને વસતા. પદ્માવતીની માતા પણ આવા જ કારણસર તપોવનમાં જઈને વસ્યા હતા. સાંસારિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થયેલા રાજાઓ, રાજમાતાઓ અને ઇતર લોકો આવા આશ્રમોમાં આવી શાંતિમય જીવન ગાળતા. ભાસ સ્વપ્ન વાસવ દત્તમમાં આવા લોકો પ્રત્યે, એટલે કે જે વાનપ્રસ્થાશ્રમમાં જીવે છે એવા લોકો પ્રત્યે કઠોર વ્યવહાર ન કરવાનું સૂચન કરે છે. આ તપસ્વીઓનું જીવન ગાળતા સાધકોના ધર્મ કાર્યમાં પીડા ન થાય તેવી પણ એક માન્યતા હતી. વાનપ્રસ્થાશ્રમના અંતે સંન્યાસ માટેની યોગ્યતા પ્રાપ્ત થતી. સંપૂર્ણ ધ્યાન અને સમાધિ દ્વારા ઈશ્વર અભિમુખ થવાની પરિસ્થિતિ પેદા થતી. ભાસના સમયના લોકોને પુનર્જન્મ અને ભવિષ્ય દર્શનમાં અતિશય શ્રદ્ધા હતી. યોગંધરાયણ જેવા મુત્સદી અને કૂટ રાજનીતિજ્ઞને પણ જ્યોતિષીની વાણીમાં ભારે શ્રદ્ધા હતી. એટલે જ તો એ વત્સરાજ ઉદયનનો પદ્માવતી સાથે વિવાહ થશે જ એવું માને છે અને એના આધારે જ પોતાની યોજનાને કાર્યાન્વિત કરે છે. વાસવ દત્તા પદ્માવતી માટે પુષ્પમાલા ગૂંથે ત્યારે અવિધવાકરણ અને સપત્ની મર્દન નામના પુષ્પોનો ઉલ્લેખ છે. અવિધવાકરણ અને સપત્ની મર્દન, પહેલું પુષ્પ વિધેયાત્મક છે અવિધવાકરણ, જ્યારે સપત્ની મર્દન એ પુષ્પ નિષેધાત્મક છે. આ ઉપરથી એ જમાનામાં મંત્ર તંત્રનો રિવાજ પણ હશે અને લોકો એકમેક પર એનો પ્રયોગ પણ કરતા હશે એવું લાગે. ભાસને વિધિ એટલે કે નિયતિમાં અતિશય શ્રદ્ધા છે. વિધિની સત્તાને કોઈ અતિક્રમી શકતું નથી એવો એને દૃઢ વિશ્વાસ છે. કાલ અને મૃત્યુના તત્વો મનુષ્ય પર સર્વથા વિજયી જ બને છે. દરેક સમાજમાં સાધુઓની સાથે ઢોંગી લોકો પણ હોય છે. તેથી જ યોગંધરાયણ એવું કહે છે, એવું કટાક્ષ કરે છે કે મેં આજીવિકા માટે ભગવા પહેર્યા નથી. મોટે ભાગે આપણે ત્યાં જે ભગવા પહેરેલા અથવા તો ફકીર, એ મોટે ભાગે કમાવવું નથી હોતું ને માંગીને ખાવું છે. એટલે ભાસ એની પાસે બોલાવડાવે છે યોગંધરાયણ પાસે કે મેં આજીવિકા માટે ભગવા પહેર્યા નથી. ભાસના સમયમાં રાજાઓમાં બહુપત્નિત્વનો રિવાજ પ્રચલિત હતો. મહાસેનને 16 રાણી હતી, 16. તે સમયે લગ્નના બ્રાહ્મ, ક્ષાત્ર, ગાંધર્વ, રાક્ષસ અને અસુર પ્રકારો પ્રચલિત હશે. પદ્માવતી અને વત્સરાજ ઉદયનનો લગ્ન સંબંધ બાહ્ય પ્રકારનો છે, કારણ કે રાજા દર્શકે સ્વેચ્છાએ ઉદયનના ગુણોથી આકર્ષાઈને પોતાની બહેન પદ્માવતીના વિવાહ તેની સાથે કર્યા હતા. પણ વત્સરાજ ઉદયન અને વાસવ દત્તાના લગ્ન સંબંધને ગાંધર્વ લગ્ન કહેવા પડે, કારણ કે કારાવાસમાં ઉદયન વાસવ દત્તાને મનથી વર્યો હતો, એને એ ભગાડી ગયો હોવાથી આ લગ્ન અંશતઃ રાક્ષસ વિવાહ પણ કહેવાય. જોકે એમના નાસી ગયા પછી મહાસેન ચિત્રફલક પર તેમની છબીઓ દોરાવી
લગ્ન વિધિનું કાર્ય કરાવે. આમ ગાંધર્વ કે રાક્ષસ લગ્નોને માટે પાછળથી શાસ્ત્રોક્ત વિધિની આવશ્યકતા રહેતી. જો તમે શાસ્ત્રોક્ત વિધિથી નથી પરણ્યા તો પછીથી પણ એ વિધિમાંથી તમારે પસાર તો થવું પડે. જેમાં આ શાસ્ત્રોક્ત વિધિમાં અગ્નિની સાક્ષીએ હોમ કરાતા, બ્રાહ્મ વિવાહ જ વધુ પ્રણાલીગત અને પ્રમાણભૂત મનાતો, લગ્ન વખતે વર વહુના કાંડામાં કૌતુક મંગલસૂત્ર બાંધવાનો રિવાજ હતો, લગ્નવિધિમાં પુષ્પમાળાનો ઉપયોગ થતો અને તેમાં અવિધવાકરણ અને સપત્ની મર્દન જેવા મંત્રેલા ફૂલોનો ઉપયોગ પણ થતો. લગ્ન સંબંધ નક્કી કરવાની જવાબદારી મોટે ભાગે વર કન્યાના વાલીઓની રહેતી. રાજાઓ અન્ય રાજાની કન્યા માટે દૂત દ્વારા માગા કરતા. પ્રતિજ્ઞા યોગંધરાયણમાં આનો ઉલ્લેખ છે. વાસવદત્તા અને પદ્માવતી લગ્ન સમયે તરુણ વયની છે, એટલે આ યુગમાં બાલ વિવાહનો રિવાજ નહીં હોય એવું આપણે માની શકીએ. પતિ પત્ની વચ્ચે સ્નેહ અને ઔદાર્યનું બંધન હતું. પત્ની પતિની છાયા બનીને રહે એ આદર્શરૂપ ગણાતું. તારા ચંદ્રને અનુસરે છે અને લતા વૃક્ષનો આધાર છે, એમ લતા વૃક્ષનો આધાર રાખે છે તેમ પત્નીએ પતિને અનુસરવું, તેના આધારે જીવવું એવું મનાતું. પતિના સ્નેહને ખાતર પત્ની મોટા બલિદાનો આપવામાં પાછી પડતી નહીં. પદ્માવતી અને વાસવદત્તા આના જ્વલંત ઉદાહરણો છે. પરિણીત સ્ત્રીઓ વિશિષ્ટ આચારો પાળતી. તેઓ કેશ ગુંફન કરતી, પતિ પરદેશ હોય ત્યારે એક વેણી ધારણ કરતી. આવી સ્ત્રીઓ ઘૂમટો પણ કાઢતી. ખાસ કરીને પરપુરુષ દર્શન ટાળવા માટે આ ઘૂમટનો ઉપયોગ થતો. વિરહિણી સ્ત્રીઓ પ્રસાધન વિધિનો ઉપયોગ નહોતી કરતી. રાજકુળની સ્ત્રીઓ અંતઃપુરમાં વસતી. વિશ્વાસુ વૃદ્ધ કંચુકીઓ એમની દેખરેખ રાખતી. અંતઃપુરમાં અજાણ્યા પુરુષનો પ્રવેશ નિષેધ હતો. ખાસ નિયમો સાથે જ પ્રવેશની રજા મળતી. તે કાળની સ્ત્રીઓમાં ચારિત્રનું ભારે મહત્વ ગણાતું. આથી યોગંધરાયણ અજ્ઞાતવાસ દરમિયાન વાસવદત્તાની સોંપણી પદ્માવતીને કરે છે. બાસના સમયની સ્ત્રીઓ ચતુર, કેળવાયેલી, આનંદી અને શોખીન હતી. વાતચીતની કલામાં આ સ્ત્રીઓ નિપુણ હતી. સ્ત્રીઓની વેશભૂષા અંગે ખાસ કશી માહિતી બાસના નાટકોમાંથી નથી મળતી, પણ આખા શરીરને યોગ્ય રીતે ઢાંકે એવું વસ્ત્ર પરિધાન કરતી હશે એવું લાગે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ રંગીન વસ્ત્રો અને વિધવાઓ સફેદ વસ્ત્ર ધારણ કરતી હશે. ઘરેણા પહેરવાનો રિવાજ એ કાળે હતો. ઝાંઝર, કંદોરો, કુંડળ વગેરે મુખ્ય અલંકારો હતા. ચંદન, પુષ્પો વગેરે અંગરાગનો ઉપયોગ સ્ત્રીઓ શણગાર માટે કરતી. પુરુષો પણ સ્નાન કર્યા પછી આવા દ્રવ્યોનો ઉપયોગ કરતા. સ્નાનાગારોના ઉલ્લેખ પણ જોવા મળે છે. ઉજ્જૈની જેવા શહેરોમાં તો જનતા માટે જાહેર સ્નાનાગારો પણ હતા. મગધના રાજમહેલમાં સ્ફટિકની ભૂમિવાળા સ્નાનગૃહનો ઉલ્લેખ ભાસના નાટકમાં આવે છે. ભાસે તે સમયના ચાર ગણરાજ્યોનો ઉલ્લેખ પોતાના નાટકોમાં કર્યો છે. એક, પ્રદ્યોત મહાસેનનો ઉજ્જૈનીનું રાજ્ય. આ સૌથી વિશાળ અને બળવાન હતું. બે, વત્સરાજ ઉદયનનું વત્સદેશનું રાજ્ય. કૌશામ્બી એની રાજધાની હતી. ત્રણ, મહારાજ દર્શકનું મગધ દેશનું રાજ્ય જેનું મુખ્ય શહેર રાજગૃહ હતું. અને ચાર, આરુણીનું રાજ્ય. આ આરુણીએ જ વત્સરાજ ઉદયનના રાજ્ય પર હુમલો કરી એને જીતી પોતાના રાજ્યમાં ભેળવી દીધું હતું અને
એ ગુમાવેલું રાજ્ય પાછું મેળવવા માટે જ મહાઅમાત્ય યોગંધરાયણ આખી યોજના ઘડે છે સ્વપ્નવાસ અવદત્તાને ઉદયનની આંખથી દૂર કરી અને પદ્મિની બાજુ વાળવા માટે. આ ચારેય રાજ્યો નજીક હોવાને કારણે સત્તાની ખેંચતાણ ચાલતી રહેતી. સમીપતાને પરિણામે સ્પર્ધા અને સંઘર્ષ સતત ચાલતા. આ રાજ્યો એક છત્રે તળે રહ્યા હોય એવા ઐતિહાસિક પ્રસંગો બહુ જૂજ છે. સત્તાની સ્પર્ધાને કારણે આરુણી નામના રાજાએ વત્સરાજ ઉદ્યનના રાજ્યને જીતી લીધું. આ રાજકીય હારમાંથી ઊભા થવા માટે અન્ય રાજાની મદદ લેવી જરૂરી બને. આ રાજકીય હેતુ સાધવા મંત્રી યોગંધરાયણ ઉદ્યનના વિવાહ મગધરાજ દર્શકની બહેન પદ્માવતી સાથે થાય એવી ગોઠવણ કરે છે અને એટલે દર્શકની સહાયથી ઉદ્યન પોતે ગુમાવેલ રાજ્યને પાછું મેળવે છે. રાજકીય જોડાણો માટે આ પ્રકારના કૌટુંબિક સંબંધો બાંધવાનો આ સમયગાળામાં એક સામાજિક રિવાજ હશે એવું માનવું પડે. યુદ્ધમાં વિજય મેળવવા માટે કૌટિલ્ય સૂચવેલી યુક્તિઓનો પ્રયોગ ભાસના નાટકોમાં જોવા મળે છે, જે એક તો એવું દર્શાવે કે ભાસ કૌટિલ્ય પછી થયો છે. શત્રુઓમાં કુસંપ જગાડવો, ગુણચાહક પ્રજાજનોને આશ્વસ્ત કરવા, સૈન્યની કૂચ વખતે શત્રુઓ પાછળથી હલ્લો ન કરે તે જોવું અને દુશ્મનના સૈન્યનો સંપૂર્ણપણે નાશ કરવો, એ પ્રકારની યુદ્ધ નીતિ આ યુગમાં પ્રચલિત હતી. યુદ્ધમાં અશ્વો અને હાથીઓનો ઉપયોગ થતો. આ સમયની રાજવ્યવસ્થામાં રાજા કેન્દ્ર સ્થાને રહેતો. રાજ્યનું શાસન ચલાવવામાં મંત્રીઓ સહાયક બનતા. આ નાટકમાં ઉદ્યનના મંત્રીઓ યોગંધરાયણ અને રૂમણવાનનો ઉલ્લેખ છે. આ મંત્રીઓ પોતાના રાજાના કલ્યાણ માટે ભારે જહેમત લઈ સાહસિક કાર્યો કરી એમનું રાજ્ય સાચવતા. યોગંધરાયણ રાજકીય કાવતરા દ્વારા ઉદ્યન અને વાસવદત્તાને ઉજ્જૈનના કારાવાસમાંથી ભગાડે છે તે વાત ભાસના પ્રતિજ્ઞા યોગંધરાયણ નાટકમાં છે. આ નાટકમાં સ્વપ્ન વાસવદત્તમમાં આરુણી નામના દુશ્મનના હાથમાં ગયેલા પોતાના રાજ્યને પાછું એ મેળવે છે. બીજો મિત્ર રૂમણવાન વાસવદત્તા અને યોગંધરાયણની ગેરહાજરીમાં ઉદ્યનને સાચવીને દર્શકના રાજ્ય મગધમાં લાવે છે. આ મંત્રી રાજાની મુશ્કેલ ભરી સ્થિતિમાં દિવસ રાત એની સેવા કરે છે. રાજાના સુખ દુઃખે સુખ દુઃખ અનુભવનારા આ મંત્રીઓ યોગંધરાયણના મત પ્રમાણે સ્વામીના નસીબ અનુસાર આચરણ કરવાની ફરજ બજાવે છે. આ મંત્રીઓ માત્ર કુટિલ રાજનીતિજ્ઞો નથી, તેઓ બાહોશ લડવૈયા પણ છે. ભાસના પ્રતિજ્ઞા યોગંધરાયણમાં યોગંધરાયણ એક યોદ્ધાનો સાજ સજીને લડવા નીકળે છે. એમના એક હાથમાં સોને મઢેલી ચામડાની ઢાલ તો બીજા હાથમાં ચમકતી તલવાર. આ સમયના રાજાઓ મોટા સૈન્યો રાખતા. ઉજ્જૈનના રાજા પ્રદ્યોત પાસે મોટું સૈન્ય હોવાથી એ મહાસેન તરીકે ઓળખાતા. હયદળ, પાયદળ, હસ્તિદળ અને રથદળ એમ ચતુરંગી સેના હતી બધા પાસે. હથિયારોમાં બાણ, ભાલા અને તલવારનો ઉપયોગ થતો. એ સમયના જાણીતા નગર ઉજ્જૈની, કૌશામ્બી, રાજગૃહ વગેરેનો ઉલ્લેખ ભાસના નાટકોમાં છે. આ શહેરોની સમૃદ્ધિ ભારે હતી. શહેરોમાં વિશાળ મકાનો હતા. આ શહેરોમાં મોટા અને પહોળા રાજમાર્ગો હતા. નગરના ચાર રસ્તે ચોક આવતા. રાત્રે આ નગરોની શોભા વધી જતી. જોકે રાત્રિ સમયે બહાર ન ફરવાની સૂચનાઓ રાજ્ય તરફે મળતી. ચારુદત્તમાં રાત્રિ સમયે જ ચોર આર્ય ચારુદત્તના ઘેર ચોરી કરે છે. જાહેર જનતા માટે સ્નાનાગારો હતા નગરોમાં. વટે માર્ગો માટે ધર્મશાળાની વ્યવસ્થા હતી.
ધનાઢ્ય લોકો મોટા મહેલ જેવા મકાનોમાં રહેતા. ભાસના જમાનામાં સંગીત, વાદન, ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય જેવી લલિત કલાઓનો સમાજમાં સારો એવો પ્રચાર હશે. વત્સરાજ ઉદયન વીણાનો સારો વાદક હતો. અહીંયા ઘોષવતી વીણાની વાત છે એ આપણે જોઈએ છે. ઉદયન અને વાસવ દત્તાના ચિત્રો ચિત્રફલક પર દોરાવી મહાશયને દૂત દ્વારા મોકલ્યા એટલે ચિત્રકલાનો પણ વિકાસ હશે. મગધના રાજમહેલ પાસે આવેલા લાકડાના ક્રીડા પર્વતકની દિવાલો પર પશુ પક્ષીઓના ચિત્રો દોરેલા હતા. સ્થાપત્ય અને શિલ્પ કલાઓનો પ્રચાર પણ એ સમાજમાં હશે. ભાસના પ્રતિમા નાટકમાં રઘુવંશના રાજાઓની પથ્થરમાંથી કોતરેલી પ્રતિમાઓના ગૃહની વાત પણ આવે છે. ભાસ વિષ્ણુ ભક્ત છે તેમ છતાં તે યુગમાં શિવ, કાર્તિકેય, બલરામ, કાત્યાયની વગેરે દેવ દેવીઓની ઉપાસના પ્રચલિત હતી. મૂર્તિ પૂજા પણ પ્રચલિત હતી. દેવોના મંદિરોના અગ્રભાગમાં ત્રિશુલ જેવા પ્રતીકો મુકાતા લોકોને યજ્ઞ આદિમાં શ્રદ્ધા હતી. શ્રાદ્ધ વિધિનું લોકોમાં મહત્વ હતું. સમાજમાં શાકાહાર અને માંસ ભક્ષણ બંને પ્રચલિત હતા. બ્રાહ્મણો પણ યજ્ઞો વખતે માંસ ભક્ષણ કરતા. ભાસના સમયમાં રમતો અને ઉત્સવો પણ થતા. કુસ્તીઓ યોજાતી. રાજાઓ તે જોવા માટે પણ આવતા. રાજાઓના જન્મદિવસે ઉત્સવો થતા. વાહનો તરીકે અશ્વો, હાથીઓ અને રથોનો ઉપયોગ થતો. રાજા મહારાજાઓ ભવ્ય મહેલમાં રહેતા. સ્વપ્ન વાસવ દત્તમમાં સુયામૂન નામના મહેલનો ઉલ્લેખ છે. સમુદ્ર ગૃહ જેવા શીતળ સ્થાનો સરોવરની મધ્યમાં બાંધવામાં આવતા. ઉનાળાના તાપથી બચવા રાજાઓ આવા સ્થાને જઈ વસતા. પ્રમદ વન જેવા ઉદ્યાનો રાજમહેલની નજીકમાં તૈયાર થતા. આવા સ્થાનોમાં રાજા રાણીઓ મોકળાશથી ફરતા. સમાજમાં અમીરો અને ગરીબો વચ્ચે ભારે અંતર હશે એવું લાગે છે. તપોવનમાં થતી સામાન્ય જનોની ઉત્સારણા એ આનું સૂચન કરે છે. ભાસના નાટકોમાં મોટે ભાગે સમાજના શિષ્ટ અને સમૃદ્ધ વર્ગનું જ ચિત્રણ જોવા મળે છે. આથી સમગ્ર સમાજ વિશે એક વ્યાપક ખ્યાલ એના નાટકો આપણને આપી શકતા નથી. કારણ કે જે પાત્રો છે એ અમુક વર્ગમાંથી જ આવતા હતા અને ભાસ એ અમુક વર્ગની, એટલે જેને આપણે સેનાપતિ કહીએ છીએ, રાજા કહીએ છીએ, એ વર્ગની જ વાત કરે છે. એટલે સમાજ જીવન, રીત રિવાજ, રહેણી કરણી એ બધું જાણવા મળે પણ અમુક અંશે એ સમગ્ર સમાજનું ચિત્ર નથી. ભાસના નાટકોમાં એવું પણ સ્વીકારવું પડે.